તારીખ 29 નવેમ્બર. આજનો દિન મહિમા ઠક્કર બાપા. પૂજ્ય ગાંધીજીએ જેમને સેવાના સાગર કહ્યા હતા તે સેવાના મહાન ભેખધારી અમૃતલાલ ઠક્કરનો જન્મ તારીખ 29 નવેમ્બર 1869ના રોજ ભાવનગર મુકામે થયો હતો. ખંતીલા વિદ્યાર્થી તરીકેની નામના સાથે પદવી પ્રાપ્ત કરી અને રેલવેમાં નોકરી મેળવી. દેશની વિકટ પરિસ્થિતિ જોઈને તેમણે નોકરી છોડી દીધી. બાપાનું બિરુદ તેમને પંચમહાલમાં મળ્યું. ભીલ જાતિના ઉત્કર્ષ માટે તેમણે ત્યાં ભગીરથ કામ કર્યું. તેમણે પોતાની જાતને સેવામાં ગળાડૂબ બનાવી દીધી હતી. ગાંધીજી દ્વારા ચાલતા હરિજન સેવા સંઘ સંસ્થાના તેઓ મંત્રી બન્યા. ગાંધીજીના સત્યાગ્રહોમાં પણ એમણે સક્રિય ભાગ લીધો. ખેડા અને બારડોલી સત્યાગ્રહમાં ખેડૂતોનો સંપર્ક, બોરસદમાં સ્ત્રીઓ પરના પોલીસ અત્યાચારોની તપાસ, ભારત આખામાં હરિજનો અને આદિવાસીઓના કલ્યાણમાં, આ બધામાં ઠક્કર બાપાનો ફાળો મૂલ્યવાન હતો. ભાષણોથી નહીં પણ ચારિત્રના પારસમણીથી કેટલાય યુવાનોને એમણે સન્માર્ગે વાળ્યા. આશ્રમમાં નવા આવેલા ગંદા ગોબરા બાળકોને પોતાના હાથે શરીર ચોળીને નવડાવતા. ભાવનગરના તેમના અંતિમ દિવસો દરમિયાન બાપાએ કહ્યું, વલ્લભભાઈ પટેલ શુક્રવારે મહાનિર્વાણ પામ્યા, બાપુ પણ શુક્રવારે હરીને પ્યારા થયા, હું પણ આજ દિવસે જઈશ એમ મને લાગે છે. સાચે જ તે દિવસે વનવાસીઓના પ્યારા અને સન્નિષ્ઠ લોકસેવક ઠક્કર બાપાએ ઈસવીસન 1951માં પાર્થિવ દેહ છોડ્યો.